વલસાડ ખેરગામ રોડ માટે સરપંચોએ વન વિભાગની કચેરીમાં ભજન કીર્તન કરી ક્લિયરન્સ આપવા માંગ કરી। વલસાડ ખેરગામ રોડનું રૂપિયા 17 કરોડથી વધુના ખર્ચે પહોળો કરવાનું અને નવીનીકરણનું કામ સામાજિક વનીકરણ વિભાગે અટકાવતા વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચોએ હલ્લાબોલ કરી દીધું છે, જેમાં નેશનલ હાઈવે નંબર 48 ચક્કાજામ કરવાની ચિંતા તંત્ર દોડતો થઈ ગયું છે। દરમિયાન આજરોજ વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચો સહિતના આગેવાનો અને સામાન્ય નાગરિકો ગુંડલાવ ચાર રસ્તા ખાતે એકત્રિત થયા હતા, જે બાદ ગુંડલાવ ખાતે પ્રતિકરૂપે ભજન કીર્તન કરી સામાજિક વનીકરણ વિભાગની ચણવાઈ ખાતે આવેલ નાયબ વન સંરક્ષકની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભજન કીર્તન કરી રસ્તાનું કામ અટકાવનારા સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ અને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરી હતી। આગેવાનોએ DCF યદુ ભારદ્વાજને આવેદનપત્ર આપી જણાવ્યું કે આપે એક વખત આ માર્ગની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હોત તો આ કામ અટવાયું ન હોત, કારણ કે અત્યારે આ રોડની બંને બાજુએ ખોદવામાં આવેલા ખાડામાં કોઈ પડી જાય તો જીવ ગુમાવી શકે છે, રસ્તા પર તોડી નાખવામાં આવેલા પુલો ન બનાવાય તો ચોમાસા દરમિયાન આ રસ્તો બંધ થઈ જાય એમ છે। આપની કચેરી દ્વારા સામાન્ય જનતાની જાનમાલની કોઈપણ પરવા કર્યા વિના ફક્ત અને ફક્ત કાયદાની આડસ લઈને ચોમાસા પૂર્વે જ રોડનું કામ અટકાવી દઈ લોકોની મુશ્કેલીમાં અતિશય વધારો કર્યો છે। આગામી સમયમાં વધુ વિકરાળ સમસ્યાનું સર્જન થાય એમ છે, જેથી લોકોની તકલીફોને ધ્યાનમાં રાખી ત્વરિત ધોરણે ફોરેસ્ટ ક્લિયરન્સ કરવાની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી વાજબી માંગ છે। કાયદાની આટીગુટી લઈને પ્રજાને હેરાન કરાય તે કોઈ સંજોગોમાં પણ ચલાવી લેવામાં આવશે નહીં હોવાનું સરપંચ નિહાલ પટેલે જણાવ્યું હતું। ખજુડી ગામના સરપંચ નિહાલ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષોની ચિંતા અમને પણ છે, પર્યાવરણનું જતન થવું જ જોઈએ, પરંતુ પર્યાવરણની આડસ લઈને લોકોની તકલીફોમાં વધારો કરવો એ કોઈ પણ સંજોગોમાં વાજબી નથી। આ રોડ પહોળો થાય ત્યારબાદ એની બંને તરફ અમે સરપંચો વૃક્ષો રોપવા પણ તૈયાર છે અને એનું જતન થાય એવા પ્રયત્નો પણ કરીશું। અધિકારીઓની સેવા કરવા માટે સરકારે નિમણૂક કરી છે, પ્રજાની તકલીફો વધારવા માટે નહીં। અધિકારીઓ દ્વારા કાયદાની આટીગુટી લઈને સામાન્ય જનતાને હેરાન પરેશાન કરાઈ રહી છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવાશે નહીં। રસ્તો ન બને તો કાયદો હાથમાં લેતા પણ અચકાઈશું નહીં હોવાનું શિરીષ પટેલે જણાવ્યું હતું। ફણસવાડા ગામના માજી સરપંચના પતિ શિરીષ પટેલે જણાવ્યું હતું કે એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં અડચણરૂપ હજારો ફળાવ ઝાડો કાપી નાખવામાં આવ્યા ત્યારે કાયદો ક્યાં ગયો હતો, અને આજે જાહેર રસ્તા પરથી હજારો લોકો અવરજવર કરે ત્યારે કાયદો બતાવવામાં આવી રહ્યો છે। વન વિભાગના બેવડા માપદંડ સામે વધુ એક વખત અમે દોહરાવીએ છીએ કે હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે, જેથી રસ્તો ન બને તો કાયદો હાથમાં લેતા પણ અચકાઈશું નહીં અને તેનાથી જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેની સંપૂર્ણ જવાબદારી રસ્તાનું કામ અટકાવનારા તંત્રની રહેશે હોવાનું ચીમકી ઉચ્ચારી હતી। આજે વલસાડ તથા ખેરગામ તાલુકાના સરપંચો અને અન્ય આગેવાનો વલસાડ DCFની કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં એક એમણે જે DCF છે એવો જે રસ્તાનું કામ અટકાવ્યું છે તેમાં ભગવાન એમને સદબુદ્ધિ આપે એ માટે એક ભજન કીર્તનનો કાર્યક્રમ કર્યો હતો અને ભજન કીર્તન કર્યા બાદ વન વિભાગના DCF યદુ ભારદ્વાજને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ લોકોની સુખાધિકારનો પ્રશ્ન હોય આ રીતે કામ ન અટકવું જોઈએ અને જલ્દીથી જલ્દી વન વિભાગ રસ્તાનું કામ શરૂ કરવા માટે એમનું ફોરેસ્ટ ક્લિયરન્સ આપે એ માટે આગેવાનોએ આજે રજૂઆત કરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।